ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી લઈ બાકરોલ ખાતે આવેલ સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસમાં પ્રદેશ નિયુક્ત નિરીક્ષક અને જિલ્લા મહુડી મંડળની ઉપસ્થિતિમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ આણંદ જિલ્લાની તમામ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકાના અંદાજે ચારસો જેટલા ઉમેદવારોની પસંદગી માટે સેન્સ લેવામાં આવશે આ બેઠકમાં જિલ્લા પ્રભારી જયદ્રથસિંહ પરમાર જિલ્લા ચૂંટણી ઇન્ચાર્જ શબ્દશરણ બ્રહ્મભટ પ્રદેશ નિરીક્ષક મયુરીબેન જાદવ સહિત આણંદ જિલ્લા ભાજપ મહુડી મંડળ અને સંગઠનના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા જિલ્લાની સંકલન સમિતિની બેઠક બધાને સાંભળવા માટેની જે નિરીક્ષકો ગયા હતા નિરીક્ષકો અહીંયા આવ્યા છે એને સાંભળીને બધી ચર્ચા કરી અને છેલ્લે આપણું સ્ટેટ પાર્લામેન્ટરી બોર્ડ છે એની સમક્ષ આ બધી વિગતો મૂકીશું અને દર વખતે જેમ થતું હોય છે એમ આ વખતે પણ સ્ટેટ પાર્લામેન્ટરી બોર્ડ એનો નિર્ણય કરશે પરિણામ અમારી બનવાની જ છે જિલ્લા પંચાયત બધી તાલુકા પંચાયત નગરપાલિકા બધી અને ખૂબ સરસ છે કાર્યકર્તાઓમાં બી એટલો ઉત્સાહ છે જે રીતે સરકારમાં વિકાસના કામો થયા છે એ બધી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ને નગરપાલિકા બધી એ બધી જ ભારતીય જનતા પાર્ટીને મળવા આજનો કાર્યક્રમ આણંદ જિલ્લાની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અમારી એક જિલ્લા પંચાયત આઠ તાલુકા પંચાયત છ નગરપાલિકા કુળ મળીને ચારસો પચાસ બેઠકો અંદાજિત ચૂંટણી છે એના માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા માટે અમે મોડી મંડળ જિલ્લાનું આજે એકત્ર થયું છે ત્રણ દિવસની અંદર અમે ચૌદ મંડળની જે ચૂંટણી છે છ શહેર અને આઠ તાલુકામાં ચૂંટણી છે દરેક મંડળના મુખ્ય અમારી સંકલન સમિતિ અને અમારી જિલ્લાની સંકલન સમિતિ બેસી અને પરામર્શ કરી અને ઉમેદવારો અંગે નિષ્કર્ષ કરી અને પ્રદેશ પાર્લામેન્ટ બોર્ડની અંદર અમે નામોની ભલામણ કરીશું